ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં જ હશો. ચાલો તો આપણે આપણા પાઠને આગળ વધારીએ. તો પાર્ટ 1 માં આપણે અમૃતાની થોડી વાતો કરી હતી. ત્યારે આપણે અમૃતાના વૃક્ષો જોખમાયા છે તેની વાત કરી હતી. તો અમૃતા એ ગામમાં રહેતી હતી. તેને વૃક્ષો ખૂબ જ પ્રિય હતા. પણ એક રાજાના મહેલમાં લાકડાની જરૂર પડી તો રાજાએ એના સિપાહીઓને કામ સોંપ્યું કે ગામડાઓમાંથી લાકડા લઈ આવો. તો એ લોકો લાકડા લેવા માટે જળવાઓને કાપવા માટે આવે છે. તો અમૃતા એ જોઈ નથી શકતી. તો ફ્રેન્ડ્સ, આ અમૃતાની વાર્તા આપણે જોઈ લઈએ. મિત્રો, આપણે આ અમૃતાના ગામના વૃક્ષની ચર્ચા કરવાની છે. તો આ ગામના વૃક્ષો જોખમમાં મુકાઈ ગયા છે. તો ચાલો જોઈએ. સમય જતાં અમૃતા મોટી થઈ. એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ. ત્યાં થોડા અજાણ્યા માણસો જોયા. તેમની પાસે કુહાડીઓ હતી. તેઓએ કહ્યું, રાજાએ તેમને લાકડા માટે વૃક્ષો કાપવા મોકલ્યા છે. રાજાનો મહેલ બનાવવા માટે લાકડું જોઈતું હતું. અમૃતાને આઘાત લાગ્યો એટલે એ ખૂબ ડરી ગઈ. એને શોક લાગ્યો કે આવું તો ના જ થવું જોઈએ. પેલો માણસ વૃક્ષ કાપવાનો હતો. તે વૃક્ષ પાસે ગઈ. તેણે વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકી વૃક્ષને જોરથી બાંધી લીધું. પોતાની બાઠમાં બે હાથ વડે બાઠમાં લઈ લીધું. માણસે તેને દળાવવા મોટે મોટેથી બૂમો પાડી. પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માંગતી જ નહોતી. રાજાના માણસોએ તેનો હુકમ માનવો પડ્યો. તેઓએ વૃક્ષને કાપવાના હતા. આ જોઈ અમૃતાની છોકરીઓ અને ગામના 100 જેટલા ગરદા અને યુવાન માણસોએ વૃક્ષોને રક્ષણ કરવા તેઓએ પણ પોતાના બે હાથ વડે બાઠમાં વૃક્ષને લઈ લીધું. અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા લોકો મરી ગયા. જ્યારે રાજાએ સાંભળ્યું તો એને વિશ્વાસ જ ન થયો કે વૃક્ષોને બચાવવા આટલા બધા લોકો મરી ગયા. પોતાના જીવનની પરવા પણ ન કરી તેણે પોતે ગામની મુલાકાત લીધી. ત્યાં તેણે ગામના લોકોની વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની લાગણીઓને જોઈ. તે રાજાએ જોયું કે ત્યાંના લોકો વૃક્ષોને ખૂબ જ પ્રેમ કરે છે. શું તમને યાદ છે આ ગામના વડીલો શું કહેતા હતા? શું આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ? ચર્ચા કરીએ. તો બાળ મિત્રો, આપણે આ સ્ટોરીમાં જોયું કે રાજાના મહેલમાં મહેલ બનાવવા માટે લાકડાઓ ખૂટવાને કારણે રાજાએ ઓર્ડર આપ્યો. એના સિપાહીઓને કહ્યું કે અત્યારે ને અત્યારે જઈને મારા મહેલ બનાવવા માટે લાકડા લઈ આવો. તો સિપાહીઓ એક ખીજડી ગામમાં જઈ પહોંચ્યા અને ત્યાં પોતાના હથિયાર લઈને હજુ વૃક્ષ કાપતા જ હતા કે ત્યાં અમૃતા એ જોઈ ગઈ અને ત્યાં જઈને વૃક્ષને બાઠમાં લઈ લીધું, એટલે કે એને બાંધી પડી અને કહેવા લાગી, તમે આ વૃક્ષો કેમ તોડો છો, કેમ કાપી નાખો છો? ત્યારે સિપાહીઓ કહે છે કે અમને રાજાનો હુકમ છે, રાજા જે કહે તે અમારે માનવું જ પડે. તો એ લોકો તો કંઈ ગાંઠ્યા જ નહીં. અને કેટલા ગામના યુવાનો અને ઘરડા લોકો પણ અમૃતાની જેમ પેલા બધા જ વૃક્ષને એમ બાઠમાં લઈને બાજી પડ્યા કે વૃક્ષ તમારે કાપવાના નથી. છતાં પેલા સિપાહીઓને તો
રાજાનો હુકમ માનવો જ પડે. તેથી સિપાહીઓએ એ જ એના હથિયારો વડે ત્યાં ગામના લોકોને મારી નાખ્યા અને ઘણા બધા વૃક્ષો પણ કાપી નાખ્યા અને પોતાના મહેલમાં પહોંચ્યા અને રાજાને જણાવ્યું કે રાજા ત્યાંના લોકોએ આ રીતે અમારી સાથે કર્યું અને અમે ત્યાં બધા લોકોને મારી નાખ્યા. તો રાજા પણ આશ્ચર્યમાં પડી ગયો. રાજા પણ વિચારવા માંડ્યો કે આટલો બધો વૃક્ષ પ્રેમ, આટલો બધો પ્રાણી પ્રેમ, ત્યાંની પ્રજા કેવી હશે. રાજા પણ તે ગામની મુલાકાત જાતે લેવા આવે છે. તો મિત્રો, આ પરથી તમે વિચારી જુઓ કે તમે વૃક્ષ વગર રહી શકો છો? તમે પ્રાણીઓ વગર રહી શકો છો? તો ચાલો આપણે વૃક્ષની તો ચર્ચા કરી, તો હવે પ્રાણીઓ વિશે ચર્ચા કરીએ. પ્રાણી ન હોય તો શું થાય? બાળ મિત્રો, કેટલાક પ્રાણીઓ આપણને દૂધ આપે છે. તો બાળ મિત્રો, કેટલાક પ્રાણીઓના ચામડાઓ આપણને ઘણા ઉપયોગી છે. તેમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય. તો હાથીનું પણ આપણને દાંત કામ લાગે છે. એ દાંત પણ ઘણા કિંમતી છે. અને કૂતરા જેવા કેટલાક પ્રાણીઓ છે જે ઘણા વફાદાર છે. તેઓ ઘરની પહેરેદારી કરે છે, ઘર પણ સાચવે છે, ઘરમાં કોઈને ઘૂસવા જ ન દે. તો મિત્રો, આટલા બધા ઉપયોગી હોવાને લીધે આપણને પ્રાણીઓ વગર ન ચાલે. વૃક્ષની જેમ જ પ્રાણીઓ પણ આપણને જીવનમાં ઘણા ઉપયોગી છે. મિત્રો, પ્રાણીઓની જેમ વૃક્ષો પણ ખૂબ જ ઉપયોગી છે. વૃક્ષો આપણે આગળ ચર્ચા કરી ગયા કે ઉપરથી નીચે સુધી ઘણા ઉપયોગી છે. ફળ, ફૂલ, પાન, થડ, દરેક વસ્તુ આપણને વૃક્ષની ઉપયોગી છે. ઇવન એ આપણને શ્વસન ક્રિયામાં પણ ઉપયોગી છે, કારણ કે એ આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન વાયુ પૂરો પાડે છે. તો ફ્રેન્ડ્સ, આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર જીવી જ નથી શકતા. આપણા જીવનની કલ્પના જ નથી કરી શકતા. બરાબર ને? તો બાળ મિત્રો, હવે આ ખીજડી નામનું ગામ જે હતું એ રણ વિસ્તારમાં આવેલું છે. અને આ નિરાકરણ આવ્યા પછી પ્રાણીઓ એકદમ ભય વગર, દરિયા વગર શાંતિથી પોતાના ગામમાં હરીફરી શકે છે. તો મિત્રો, તમારે એક કામ કરવાનું છે. થોડાક પ્રશ્નોના જવાબ જાતે વિચારવાના છે અને લખવાના છે. કોઈ પણ એક વૃક્ષ વિશે લખવાનું છે. તો ચાલો કોઈ એક વૃક્ષ તમે લઈ લો અને તેના વિશે લખો. વૃક્ષનું નામ. વૃક્ષને ફૂલ છે તો કયા રંગના? વૃક્ષ પર ફૂલ આખા વર્ષ દરમિયાન રહે છે? કયા મહિનામાં તેના પાંદરા ખરી પડે છે? વૃક્ષ ઉપર ફળો આવે છે? તેનું નામ લખો. કયા મહિનામાં વૃક્ષ પર ફળ બેસે છે? શું તમે આ ફળો ખાધા છે? તેનો સ્વાદ કેવો છે? મિત્રો, આ ધ્યાનથી એક વૃક્ષને જોજો અને ત્યાર પછી તેના જવાબો શાંતિથી લખજો. તો બાળ મિત્રો, હવે શિકારીની વાત કરવાની છે. તો કેટલા શિકારીઓ પ્રાણીઓનો શિકાર કરે છે? તો પ્રાણીઓનો શિકાર તે લોકો શા માટે કરતા હશે? તો મિત્રો, કેટલાક લોકો એ પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો કેટલાક લોકો તે પ્રાણીઓના શરીરમાંથી માંસ કાઢીને વેચી નાખે છે. તો કેટલાક લોકો એ પ્રાણીઓના ચામડા કાઢીને તેમાંથી અવનવી નવી 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 વસ્તુઓ બનાવીને બજારમાં વેચે છે. તો પ્રાણીઓ તો ખૂબ કિંમતી છે, આપણને ઉપયોગી પણ છે.
એટલા માટે કેટલાક લોકો પ્રાણીઓનો શિકાર કરે છે। તો બાળ મિત્રો હવેના આગળના પાઠની ચર્ચા નેક્સ્ટ પાર્ટમાં કરીશું। ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો। બાય, ફરી મળીશું।